સુરતમાં રોગચાળાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તાવના કારણે વધુ બે વ્યક્તિઓના મોત થયા છે. અત્યાર સુધીમાં રોગચાળાથી 43 લોકોના મૃત્યુ. ગત રોજ તાવમાં સપડાયેલા 23 વર્ષીય યુવક તેમજ 70 વર્ષીય વૃદ્ધાએ જીવ ગુમાવ્યો. શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં એક તરફ ઠંડીની સિઝન શરૂઆત થઈ ચૂકી છે, જો કે બીજી તરફ જે રોગચાળાનું પ્રમાણ જે છે તે ઘટવાનું નામ નથી લઈ રહ્યું. દિન પ્રતિદિન જે રોગચાળાનું જે પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને તાવ અને ડેન્ગ્યુનો જે વાવર છે તે વાવરના કારણે જે મૃત્યુઆંક છે તે સતત વધી રહ્યું છે. ખાસ કરીને અત્યાર સુધી રોગચાળાના કારણે જે મૃત્યુઆંક છે તે 43 ઉપર પહોંચી ગયું છે. ખાસ કરીને લશ્કાણા ખાતે જે યુવાન છે તે યુવાને છેલ્લા કેટલાય સમયથી તાવ હતો અને ત્યારબાદ ખાનગી ક્લિનિકમાંથી તે દવા લેતો હતો, જો કે તબિયતમાં સુધારા ન આવતા તેને સિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન આ જે યુવાન છે તે યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું. હાલ પણ આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, સુરતના નવી સિવિલ હોસ્પિટલના વહેલી સવારના સીધા દ્રશ્ય છે, જ્યાં જે ઓપીડી છે તે ઓપીડી જે દર્દીઓ છે તે દર્દીઓથી ઉભરાઈ રહી છે. બીજી તરફ જે 70 વર્ષીય જે વૃદ્ધા છે તેનું પણ ડેન્ગ્યુના કારણે કરુણ મોત નિપજ્યું. જે આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દોડતી થઈ છે. હાલમાં જે લોકો છે તે લોકો સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે. ખાસ કરીને સિવિલ હોસ્પિટલના જે ચોપડે નોંધાયેલા કેસની જો વાત કરીએ તો દૈનિક 300 થી 350 જેટલા કેસ તાવ અને ડેન્ગ્યુના નોંધાઈ રહ્યા છે. આ જે આંકડા છે તે ફક્ત સરકારી ચોપડે નોંધાયેલા આંકડાની વાત છે, પરંતુ જો ખાનગી હોસ્પિટલો અને ક્લિનિકની જો વાત કરીએ તો આ આંકડા ખૂબ જ ચોંકાવનારા સાબિત થઈ શકે તેવા છે. એક તરફ આરોગ્ય વિભાગની ટીમ મોટી મોટી વાતો કરી રહી છે, જો કે બીજી તરફ જે રોગચાળાનું જે પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને જે લોકો જે ડેન્ગ્યુ અને તાવનો જે વાવર છે તે વાવરના કારણે મૃત્યુઆંકની સંખ્યામાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે. ઉધના હોય કે પાંડેસરા આ તમામે તમામ જે વિસ્તાર છે તે વિસ્તારોમાં હાલમાં પણ જે ડેન્ગ્યુ અને તાવના જે કેસો છે તે કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. હાલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, ઝોન વાઇઝ અલગ અલગ ટીમો મોકલવામાં આવી છે, જ્યાં પાણીના સેમ્પલથી લઈને અલગ અલગ જે સેમ્પલ લેવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. મહત્ત્વની વાત છે કે એક તરફ આરોગ્ય વિભાગની ટીમ પ્રયાસ પણ કરી રહી છે, તેમ છતાં જે રોગચાળાનું જે પ્રમાણ છે તે ઘટાડવામાં ક્યાંક તે ક્યાંક નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. બીજી તરફ જે રીતે રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે, જે સ્થાનિક લોકો છે તેમાં પણ રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.